Hi students, myself Madhvi Parmar. I am working as a biology teacher in Satkeval Vidya Mandir, Sarsa. Aaje apde dharan 12 no unit number 4 ki jenu naam che prajananik swasthya. तेनो एक टॉपिक जोईशु जे छे वस्ती विस्फोट अने जन्म नियंत्रण. अहीं एने कहेवामां आवे छे पॉप्युलेशन एक्सप्लोजन एंड बर्थ कंट्रोल. तो आना विषे एटले के वस्ती विस्फोट अने जन्मनुं नियंत्रण केवी रीतना अटकावी शकीए छे एना विषेनी आजे आपणे माहिती મેળવીશું. અહીં વિદ્યાર્થી મિત્રો, સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટાત્મક અસર કરે છે. એટલે કે વસ્તી વધારાનો દર વધી રહ્યો છે અને એ વસ્તીને નિયંત્રિત કરવું પણ જરૂરી છે. અહીં તમને અલગ અલગ યરમાં કેટલી વસ્તી વૃદ્ધિ થઈ તેની માહિતી આપેલી છે. જોવા જઈએ તો 1900 સાલમાં દુનિયાની વસ્તી જોવા જઈએ તો 2 બિલિયન એટલે કે 2000 મિલિયન હતી. એ વધીને 2000 સાલમાં જોઈએ તો એ વધી ગઈ હતી. 2 મિલિયન કરતાં કેટલી થઈ ગઈ હતી? 6 બિલિયન, એટલે કે 6000 મિલિયન જેટલી વસ્તી વધી ગઈ હતી. અહીં જ તમને ખબર પડે છે કે વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે. 2011માં 2000 સાલ કરતાં પણ વસ્તી વિસ્ફોટ વધી રહ્યો છે, એટલે કે વસ્તીની સંખ્યા એ પણ વધી રહી છે કે જે 6 બિલિયનથી વધીને 7.2 બિલિયન થઈ છે, એટલે કે 7200 મિલિયન જેટલી વસ્તી વધી છે. અહીં આપણે જોવા જઈએ તો 1900 સાલ કરતાં 2000માં વસ્તી વધારો થયો. 2000 યર પછી જોવા જઈએ તો 2011 સાલમાં પણ શું થયો? વસ્તી વિસ્ફોટ જોવા મળ્યો કે જે આગળના યર કરતાં વધુ હતો. અહીં ભારતમાં આઝાદી સમયે આપણી વસ્તી હતી 350 મિલિયન, જે 2000માં વધીને થઈ 1 બિલિયન. 2011માં ખાલી ભારતની વાત કરીએ તો 2011માં ભારતની વસ્તી હતી 1.2 બિલિયન, એટલે કે 1200 મિલિયન જેટલી. આ રેશિયો વધતો ને વધતો જાય છે. એટલા માટે અહીં WHO દ્વારા જે આપણે પહેલાં કીધું હતું એમ કે લોકોને એવું નોલેજ આપવાનું કે છાપકામ દ્વારા એટલે કે ન્યૂઝપેપર દ્વારા, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા કે વસ્તી વિસ્ફોટ થતાં અટકે અને આના કારણે મૃત્યુદર જેને આપણે કહીએ છીએ MMR નો મતલબ શું થાય? મેટર્નલ મોર્ટાલિટી રેટ. આ ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો બંને જ MMR અને IMR કે જે બોર્ડના MCQમાં પૂછાય છે કે પૂર્ણ નામ આપો. અહીં મેટર્નલ મોર્ટાલિટી રેટ જેને આપણે ગુજરાતીમાં કહીએ તો માતૃ મૃત્યુ દર અને IMR કે જેને આપણે કહીએ બાળ મૃત્યુ દર, એટલે કે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. આ બંને ઘટાડાની સાથે પ્રજનન વયના લોકોની સંખ્યા શું થઈ ગઈ છે? વધી ગઈ છે. એટલે કે મૃત્યુદર, જે માતૃ મૃત્યુદર જોઈએ, જે માતાનો મૃત્યુદર જોઈએ, જે ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે, અને બાળ મૃત્યુદર છે
એ પણ શું થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે, ઘટાડો થઈ ગયો છે. એના લીધે જો એની સામે જોવા જઈએ તો જે પ્રજનન કરી શકે, એટલે કે સમાગમ કરીને જે સંતતિ ઉત્પન્ન કરી શકે છે, એ લોકોની સંખ્યામાં શું થઈ ગયો હોય છે, વધારો. એટલે ત્યાં સુધી નવી સંતતિ પ્રોડ્યુસ થવાની શું થઈ જાય છે, ચાલુ થઈ જાય છે. અહીં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શકાય તે માત્ર નામ પૂરતો જ છે. એટલે કે અત્યારે આ જે વસ્તી વિસ્ફોટ છે એના માટે જેટલા પણ કાર્યક્રમો થાય છે, જો એ બધા અવેરનેસ ફેલાવે છે, એટલે કે અવેર કરે છે વસ્તી વધારો જે થઈ રહ્યો છે એને ઘટાડા તરફ લઈ જવા માટે, પણ એ નામ પૂરતા છે કેમ કે ઘણા લોકો એને અનુસરતા નથી. એટલા માટે આપણે આ આરસીએચનું ફૂલ ફોર્મ આપણે જોયું હતું, કે જેનું ફૂલ ફોર્મ શું હતું, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, એટલે કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, કે જેનું ગુજરાતી થાય. એ લોકો આરસીએચ દ્વારા ઘણા કાર્યક્રમો થાય છે અને એ બધા જ કાર્યક્રમો વસ્તી વૃદ્ધિ જે વધી રહી છે અને ઘટાડા માટે કાર્યરત છે. અહીં 2011ની સાલના વસ્તી ગણતરીના અહેવાલને આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ 2%થી ઓછો, એટલે કે અહીં જોવા જઈએ તો એ 2011 અને 2% જેટલો, એટલે લગભગ જોવા જઈએ 20/1000 વર્ષ છે, કે જે હજુ 2%થી ઓછો, એટલે કે થાય છે તો ખરો પણ હજુ એટલો જેટલા દરે થવો જોઈએ એટલા દરે થયો નથી. અહીં આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે, એટલે 2%થી ઓછો થાય છે પણ વસ્તી પણ સાઈડ બાય સાઈડ એટલી વધી રહી છે, એટલે વસ્તી વધારો અહીં થઈ રહ્યો છે જેને આપણે કંટ્રોલ કરવાનો છે. નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ ચેતવણીજનક વૃદ્ધિ દર આપણને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, આશ્રય, કપડાંની અછત તરફ દોરી જાય છે. એ વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંનો વિડીયો તમે જોશો કે જેમાં આપણે કહ્યું હતું, શું કહ્યું હતું, કે જેટલો વસ્તી વધારો થઈ રહ્યો છે એટલું જ શું થશે, અહીં જેટલો જ વસ્તી વધારો થઈ રહ્યો છે એટલું જ ખોરાકમાં તંગી વર્તાશે, કેમ કે ખાનારા લોકો બધા બહુ હશે પણ ખોરાક એટલા પૂરતા પ્રમાણમાં પ્રોડ્યુસ થતો હશે નહીં, એટલે ખોરાકની સમસ્યા આવશે. સેકન્ડ જોવા જઈએ તો આશ્રય એટલે રહેવાની પણ તકલીફ પડશે, અને એટલા જ જે મકાન છે, ઘર છે, કે જે કોઈ બિલ્ડિંગ્સ છે એના ભાવ પણ ઉચકાશે, જે નોર્મલ પર્સન માટે કેપેબલ હોતા નથી, અને કપડાની પણ અછત વર્તાશે. એટલે આ બધા જ જે મેઇન પોઈન્ટ છે, ખોરાક, આશ્રય, કપડાં, જેને આપણે કહીએ રોટી, કપડાં ઓર મકાન, એની તંગી વર્તાય. એટલા માટે વસ્તી વિસ્ફોટ જે થઈ રહ્યો છે એને ઓછું કરવું જોઈએ. આમ વસ્તી વૃદ્ધિ ચકાસવા સરકારે ગંભીર પગલાં પણ લેવા જોઈએ, અને જો સરકાર ગંભીર પગલાં લેશે તો આપણે કહેતા હતા કે વસ્તી વૃદ્ધિમાં ભારતનો પ્રથમ નંબર આવે છે, કે જે હવે પહેલાં ચીનનો થઈ ગયો છે, હવે પણ વસ્તી વૃદ્ધિમાં ભારત પ્રથમ નંબરે છે, તો જો સરકાર યોગ્ય પગલાં લે તો શું થશે, વસ્તી થોડી ઘટશે. આમ અહીં આ સમસ્યાનું સૌથી મહત્ત્વનું પગલું છે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ અંગે નાના નાના પરિવારોને પણ પ્રોત્સાહન આપવું જોઈએ, એટલે કે ગર્ભનિરોધક પદ્ધતિઓનો યુઝ કરવો જોઈએ, કે જે પુરુષનો નિરોધ, સ્ત્રીનો નિરોધ એ યુઝ કરે તો વસ્તી વિસ્ફોટ થતાં અટકી જાય, અને જો વસ્તી વિસ્ફોટ
વધી રહ્યો છે, એટલે કે પેલા સૂત્રને વળગી રહેવાનું, હમ દો હમારે દો. અથવા તો કોઈ એવું ફેમિલી હોય કે જે એક ચાઇલ્ડથી પણ ચલાવી લે. અહીં એટલે વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે. જેમ આપણે પહેલાં પણ એક ગોળીની વાત કરી હતી કે જે ગર્ભ નિરોધક માટે યુઝ થાય છે, એ છે સહેલી, કે એ પણ યુઝ કરી શકાય છે જેથી વસ્તી વિસ્ફોટ વધી શકે, થઈ શકે નહીં. અહીં આ જે માહિતી છે ગર્ભ નિરોધક પદ્ધતિઓની, એ નાના નાના પરિવારોને પણ પહોંચાડવી જોઈએ જેથી એ લોકો પોતે અવેર થાય આ બાબત પ્રત્યે. અને પ્રચાર પ્રસાર માધ્યમો ઉપરાંત પોસ્ટરો, બિલ્સ વગેરેમાં પણ જાહેરાત કરવી જોઈએ. એટલે કે પહેલાં કીધું હતું એમ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, છાપકામ એટલે કે ન્યૂઝપેપર, ટીવી, એ બધામાં જ શું કરવું જોઈએ, એ લોકોએ માહિતી આપવી જોઈએ, જાહેરાતો કરવી જોઈએ, જેથી આ જે સમસ્યા છે એનો શું થઈ શકે, યોગ્ય નિકાલ આવી શકે. અહીં ખુશ દંપતી બે બાળકો સાથે દર્શાવેલા હોય અને એ સાથે સ્લોગન લખેલું હોય, જેમ હમણાં જ મેં કીધું એમ, હમ દો હમારે દો, તો આ સ્લોગન સાથે પણ લોકો કાર્યરત હોય છે કે બે જ ચાઇલ્ડ જોઈએ, એ ગર્લ હોય કે બોય હોય, બે પણ હોઈ શકે. અને અમુક એવા જે યુવા હોય, જે શહેરમાં કામ કરતા હોય, એ પણ દંપતી એવા હોય છે કે એક જ બાળકના ધોરણો અપનાવતા હોય, એટલે એમના ઘરે જે ફર્સ્ટ ચાઇલ્ડ કાં તો ગર્લ હોય કાં તો બોય હોય, એનાથી જ ચલાવે, સેકન્ડ ચાઇલ્ડ કરતા નથી. તો અહીં જે બાળકો તમને કોઈ બી સ્લોગન દેખાતું હશે એવું, તો એ હમ દો હમારે દો, એટલે કે એ પતિ પત્ની અને એમના બે છોકરા, એટલે કે બે છોકરાઓથી એ ગર્લ હોય કે બોય હોય, એ જ હોવા જોઈએ. નહીં તો અમુક જે અમુક ફેમિલીમાં તમે જુઓ તો ત્યાં આગળ 5 થી 6, કોઈકના ઘરમાં 4, તો એવા બાળકો હોય છે કે જે વસ્તી વિસ્ફોટ વધારે છે. અહીં આ લગ્નની વૈધાનિક ઉંમર એટલે કે માતા માટે, એટલે કે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે અલગ અલગ હોય છે. સ્ત્રીઓ માટે જોવા જઈએ તો લગ્નની વૈધાનિક ઉંમર એટલે કે લગ્ન કરી શકે કઈ ઉંમરમાં સ્ત્રી, તો એ 18 વર્ષ થાય ત્યાર પછી જ, અથવા તો 18 વર્ષ થઈ ગયા હોય અને એ પછી જ એ લગ્ન કરી શકે છે, 18 વર્ષ પહેલાં એ લગ્ન કરી શકતા નથી. એટલે લગ્નની વૈધાનિક ઉંમર આટલી સ્ત્રીઓ માટે કેટલી છે, 18 વર્ષ. પુરુષો માટે જોવા જઈએ તો એ કેટલી હોવી જોઈએ, 21 વર્ષ હોવી જોઈએ. આ સમસ્યાથી બચવા માટે નાના નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે. જો એમને પ્રોત્સાહિત કરીશું વિવિધ માધ્યમો દ્વારા, તો શું થશે, એ પોતે અવેર થશે આ વસ્તુથી. આમ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી કેટલીક ગર્ભ નિરોધક પદ્ધતિઓને વર્ણવીએ અને અનૈચ્છિક ગર્ભધારણને રોકવામાં એ મદદરૂપ છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીના વિડીયોમાં આપણે જોઈશું કે કઈ ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે, અવરોધન પદ્ધતિઓ જેને આપણે કહીએ છીએ, કુદરતી પણ હોય છે અને કૃત્રિમ પદ્ધતિઓ પણ આપેલી હોય છે. અહીં આ જે ગર્ભ નિરોધક પદ્ધતિ, અનૈચ્છિક ગર્ભ એટલે કે સમાગમ થઈ ગયું હોય પરંતુ આપણે ગર્ભ જોઈતો નથી, તો એની માટે પહેલેથી જ કઈ તકેદારી રાખવી કે માદા ગર્ભ ધારણ ન કરે, તો એની માટેની પણ શું હોવી જોઈએ, એ લોકોને માહિતી હોવી જોઈએ. તો એને કહેવાય ગર્ભ નિરોધક પદ્ધતિઓ, જેનો આપણે ફરીથી અભ્યાસ કરીશું. પણ એ ગર્ભ નિરોધ શું છે, તો ગર્ભ નિરોધક એક આદર્શ ગર્ભ નિરોધકનો ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવાવાળું, સરળતાથી પ્રાપ્ય, અસરકારક અને પ્રતિવર્તી સાથે નહિવત અથવા ઓછામાં ઓછી
આડ અસર ધરાવતું હોવું જોઈએ. એટલે કે તમે જે ગર્ભ નિરોધકનો યુઝ કરો છો કે જે માણસ ગર્ભ નિરોધકનો ઉપયોગ કરે છે એ આડ અસર ધરાવતું હોવું જોઈએ નહીં. એટલે કે જો કોઈ પણ આડ અસર એનાથી થાય તો ઇનબિલ્ટ બોડીમાં તરત જ ઇફેક્ટ બતાવે છે. એટલે ઓછામાં ઓછી આડ અસર દર્શાવતું હોય અને અસરકારક વધુ હોય કે જે ગર્ભને રહેવા દે નહીં, એટલે તેવું હોવું જોઈએ. એ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અને સંવનનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. એટલે કે જે દંપતી સમાગમ કરે છે ત્યારે એમાં અડચણરૂપ હોતું હોવું જોઈએ નહીં, કે એમની કામેચ્છા, એમની ઉત્તેજના છે સંવનનમાં સંવનન કરવાની, એમાં અવરોધ ના પેદા થતો હોવો જોઈએ. આમ ગર્ભ નિરોધક પદ્ધતિઓનો વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં આવી છે. અહીં અલગ અલગ રીતે એને આપણે વર્ગીકૃત કર્યા છે. કઈ રીતે? કુદરતી એટલે પ્રણાલીગત પદ્ધતિ, બીજા છે અવરોધ, અંતઃ ગર્ભાશય ઉપાયો જેને આપણે કહીએ છીએ IUDS એટલે ઇન્ટ્રાયુટરીન ડિવાઇસીસ, મો દ્વારા લેવા યોગ્ય ગર્ભ નિરોધકો છે, ઇન્જેક્ટેબલ્સ એટલે ઇન્જેક્શન દ્વારા લઈ શકો એ પણ સેમ આરોપણ દ્વારા, અને વળકાપ પદ્ધતિ. આ વળકાપ પદ્ધતિમાં જનરલી જોવા જાઓ તમે તો સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધી આ બે પદ્ધતિઓ છે. અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી કુદરતી પદ્ધતિઓ કઈ છે તેના વિશેની માહિતી મેળવીશું. બીજી પદ્ધતિઓ છે એ આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે IUDS શું છે, ઇન્જેક્ટેબલ કઈ રીતના થાય છે, આરોપણ કઈ રીતે થાય છે અને વળકાપ કઈ રીતે થાય છે. અહીં સૌ પ્રથમ આપણે જોઈશું કુદરતી પદ્ધતિઓ. સિદ્ધાંત શું કહે છે એનો? અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાનો સિદ્ધાંત. એટલે કે આ કુદરતી પદ્ધતિ નેચરલી છે કે નર અને માદા અંડકોષ અને શુક્રકોષનો સમાગમ ન થવા દે. એટલે એમનું ફલ જો સમાગમ થઈ ગયા, એ બે મળી ગયા અને જો ફલન થઈ ગયું તો ગર્ભ રહેવાના ચાન્સીસ હોય છે. પણ કુદરતી રીતે જ જ્યારે સમાગમની પ્રોસેસ થતી હોય તો ત્યારે નર માદાના યોનિ માર્ગમાંથી એનું શિશ્ન એટલે કે વીર્યના સ્ખલન પહેલાં એ કાઢી લે તો શું થાય કે એ વીર્ય બહાર ઠલવાય. જ્યારે જો એ વીર્ય બહાર ઠલવાશે તો એ અંડકોષ સાથે એ વીર્ય કશું નહીં પણ એમાં શું હોય છે, શુક્રકોષો. એટલે એ શુક્રકોષો ઓટોમેટિકલી માદાના અંડકોષ સાથે મિલન દર્શાવશે નહીં. એના ઉપાયો જોવા જઈએ કે સામાયિક સંયમ, જેમાં દંપતીએ ઋતુચક્રના 10-17 દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન ટાળવું જોઈએ. એટલે કે કોઈ પણ લેડી, કોઈ પણ સ્ત્રી માસિક ઋતુચક્ર જેને આપણે પીરિયડ્સ પર બેસે એવું કહીએ તો એ ઋતુચક્રના એના 10-17 દિવસ દરમિયાન એણે સમાગમ ન કરવું જોઈએ. કેમ? એનું રીઝન શું છે કે જ્યારે એ લેડી ઋતુચક્ર ચાલતું હોય એના 10-17 દિવસમાં એને સમાગમ ન કરવું જોઈએ. કેમ કે ઋતુચક્રના 14 દિવસે એટલે કે 28 દિવસનો પીરિયડ પૂરો થાય અને ફરીથી એ લેડી શું થાય છે, ઋતુચક્રમાંથી પીરિયડ્સમાંથી પસાર થાય છે. પીરિયડ્સનો પહેલો દિવસથી લઈ અને 14 દિવસે જોવા જઈએ તો એક્ઝેક્ટ 14 દિવસે અંડકોષ શું થાય છે, પાત થાય છે, એટલે અંડકોષ મુક્ત થાય છે. જો એ દરમિયાન એટલે કે 10-17 દિવસ દરમિયાન જો અંડકોષ મુક્ત થયું અને એ માદાએ સમાગમ કર્યું તો એ વીર્યનું સ્ખલન માદાના યુનિમાર્ગમાં થશે, જે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ શુક્રકોષો અંડકોષ સાથે ફલન દર્શાવશે. એટલા માટે શું હોવું જોઈએ કે 10-17 દિવસ વચ્ચે
संवनन समागम टाळवो જોઈએ અને તેનાથી દૂર રહે કે જ્યારે અંડપાત અપેક્ષિત હોય એટલે કે દર 14માં ઋતુચક્રના 14માં દિવસે અંડકોષપાત થાય છે અને અંડકોષપાત થશે એટલે અંડકોષ મુક્ત થશે અને જો એ સંવનન ટાળશે સમાગમ ટાળશે તો ત્યાં આગળ શુક્રકોષો અને અંડકોષોનું મિલન થઈ શકે નહીં જો નહીં મિલન થાય તો ફલનના પણ ચાન્સીસ રહેશે નહીં એટલે આ સમય દરમિયાન ફલનની તક ખૂબ જ વધુ હોય છે તેથી આ સમયગાળાને એટલે કે 10-17 દિવસનો સમયગાળો જેને આપણે કહીએ છીએ ફલનનો સમય ગર્ભધારણનો સમય અને આ સમય દરમિયાન જો સંવનન ન કરે તો સમાગમ ન કરે તો ત્યાં આગળ એ ગર્ભધારણ રહી શકતું જ નથી એટલે ગર્ભધારણથી એ લેડી બચી શકે છે એટલે અહીં સામાયિક સંયમ એ ફર્સ્ટ કુદરતી પદ્ધતિ છે કે એ સ્ત્રી અને પુરુષે આ સમયગાળા દરમિયાન સમાગમ ન કરવું જોઈએ એટલે કુદરતી પદ્ધતિ થઈ સેકન્ડ જોવા જઈએ બાહ્યસ્ખલન બાહ્યસ્ખલન શું છે વિદ્યાર્થી મિત્રો સ્ખલન એટલે પડવું અને બાહ્ય એટલે બહારની સાઈડ જેમ આપણે હમણાં જ કહ્યું હતું કે સંવનન અંતરાલ જેમાં પુરુષથી સંવનન દરમિયાન જો વીર્યનું સ્ખલન થાય તો એ સ્ખલન પહેલાં જ તરત પહેલાં યોનિ માર્ગમાંથી પોતાના શિશ્નને શું કરી લે છે બહાર કાઢે છે અને જો બહાર કાઢી લે તો એ વીર્યનું અંદર ઠાલવશે નહીં જો વીર્ય માદાના યોનિ માર્ગમાં નહીં ઠલવાય તો શું થઈ જશે એ પોતે વીર્ય સેચનથી બચી શકશે એટલે કે વીર્ય સેચનનો મતલબ શું થયો વીર્યને માદાના યોનિ માર્ગમાં ઠાલવવાથી બચાવવું સમાગમ કરે માદા અને નર એટલે કે સ્ત્રી અને પુરુષ પરંતુ વીર્યના સ્ખલન પહેલાં જ માદાના યોનિ માર્ગમાંથી પુરુષ શિશ્નને બહાર કાઢી લે તો એ વીર્ય સ્ખલન ક્યાં થશે બહારની સાઈડ માદાના યોનિ માર્ગમાં થશે નહીં અને જો માદાના યોનિ માર્ગમાં વીર્યનું સ્ખલન નહીં થાય તો ત્યાં એ શુક્રકોષો અંડકોષો સાથે ફલન પણ દર્શાવશે નહીં જો એ વીર્યનું સ્ખલન માદાના યોનિ માર્ગમાં થઈ ગયું તો ત્યાં એ વીર્ય સેચનની પદ્ધતિ કહેવાશે નહીં અને ત્યાં એ પોતે ગર્ભધારણ કરવાના ચાન્સીસ રહી શકે છે એટલે જો જેને આ પદ્ધતિ બાહ્યસ્ખલન એ પણ એક કુદરતી પદ્ધતિ છે દૂધશ્રવણ એમિનોરિયા એટલે કે ઋતુચક્રની ગેરહાજરી હોય આ વસ્તુ ક્યારે પોસિબલ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે કહીએ જ્યારે પ્રસવ બાદ એટલે કે ડિલિવરી થઈ ગઈ હોય એ બાદ ભરપૂર દૂધશ્રવણ થતું હોય કેમ કે માતા બાળકને શું કરાવતી હોય ફીડિંગ દૂધ પીવડાવતી હોય ત્યારે અંડપાત અને ઋતુચક્ર શરૂ થતું નથી એટલે કે એ સમયગાળા દરમિયાન જોવા જઈએ તો 6 મહિના સુધી એ ઋતુચક્રની ગેરહાજરી જોવા મળે અને એટલા માટે એટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી એ પોતે ગર્ભધારણની સંભાવના એકદમ શૂન્ય હોય છે આ એક ત્રીજી કુદરતી પદ્ધતિ છે કે જે ઋતુચક્રની ગેરહાજરી દૂધશ્રવણ એમિનોરિયા કે જ્યાં ડિલિવરી બાદ જે માતા બાળકને સ્તનપાન ફીડિંગ કરાવતી હોય તો ત્યાં આગળ એ સમાગમ કરે તો ગર્ભધારણના ચાન્સીસ હોતા નથી એટલા માટે આ પદ્ધતિ પ્રસૂતિ બાદના એટલે કે ડિલિવરી બાદના મહત્તમ લગભગ 6 માસ સુધી જ અસરકારક હોય છે એટલે 6 મહિના સુધી આ રીતે આ પદ્ધતિ અસરકારક રહે છે આ બધી જ પદ્ધતિમાં દવા અને સાધનોનો ઉપયોગ થતો નથી તેથી આડઅસરો પણ એની છે નહીં અને નિષ્ફળ જવાના ચાન્સીસ પણ દર ખૂબ ઊંચો હોય છે એટલે કોઈ વાર જો સચેત ના રહે તો પણ શું થઈ શકે છે ગર્ભધારણના ચાન્સીસ રહે છે તો આ વિદ્યાર્થી મિત્રો કુદરતી પદ્ધતિ હતી કે જે 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે બોર્ડમાં
કે કઈ કઈ કુદરતી પદ્ધતિઓ છે, જેમાં આપણે ફર્સ્ટ જોયું હતું સામાયિક સંયમ, સેકન્ડ બાહ્ય સ્ખલન, થર્ડ દુગ્ધ શ્રવણ એમેનોરિયા એટલે કે ઋતુચક્રની ગેરહાજરી, જે ફર્સ્ટ પદ્ધતિ હતી એમાં હતું 10 થી 17માં દિવસ વચ્ચેનો સમયગાળા દરમિયાન સમાગમ ટાળવો, એ સમયગાળો કહેવાય ફલનનો સમયગાળો. સેકન્ડ જોઈએ બાહ્ય સ્ખલન, કે જે વીર્ય સેચનથી ઓળખાય છે, એટલે કે વીર્યનું સ્ખલન માદાના યોનિમાર્ગમાં ન કરતા બહાર કરવાનું. અને થર્ડ હતું ઋતુચક્રની ગેરહાજરી, ક્યારે તો ડિલિવરીના 6 મહિના સુધી, જ્યાં સુધી બાળકને સ્તનપાન કરાવે છે, ફીડિંગ કરાવે છે, ત્યાં સુધી સમાગમ કરે તો પોતે ગર્ભધારણના ચાન્સીસ રહેતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કુદરતી પદ્ધતિઓ હતી તે બોર્ડમાં પૂછાઈ શકે છે. અને આગળ આપણે જે વસ્તી જોઈ, સ્ત્રીઓ માટેની વૈધાનિક ઉંમર, પછી ગર્ભનિરોધક પદ્ધતિઓનો વ્યાપક શ્રેણીમાં અસ્તિત્વમાં છે એ કયા કયામાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, કે જે MCQમાં પણ પૂછાઈ શકે છે.